અસલામવાલકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ સાત અંકુશ વિદ્યાર્થીની મિત્રો હમણાં સુધી આપણે સંચાલનના વિવિધ કાર્યો જેવા કે આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા અને દોરવણી વિશે અભ્યાસ કર્યો આ પ્રકરણમાં આપણે સંચાલનનું આખરી કાર્ય છેવટનું કાર્ય અંકુશ વિશે અભ્યાસ કરીશું તમે જાણો જ છો કે કોઈપણ ધંધાકીય એકમની શરૂઆત ક્યારે કરવામાં આવે તો નિશ્ચિત ધ્યેયો સિદ્ધ કરવા માટે ધંધાકીય એકમની સ્થાપના કરવામાં આવે છે આ ધ્યેયો લાંબા ગાળાના પણ હોઈ શકે છે અને ટ્યુકા ગાળાના પણ હોઈ શકે છે આ ધ્યેયોને સિદ્ધ કરવા માટે જ આયોજનની રચના કરવામાં આવે છે એટલે કે વિવિધ યોજનાઓ તૈયાર કરવામાં આવે છે અને એ આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે વ્યવસ્થા તંત્રની રચના થયા બાદ તે મુજબ વિવિધ વિભાગોમાં કર્મચારીઓની વ્યવસ્થા કરવામાં આવે છે તો એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક ઘડવામાં આવી હોય તે માટે એકમે આદર્શ વ્યવસ્થા તંત્રની તથા કર્મચારી વ્યવસ્થાની રચના કરવી પડે છે આદર્શ વ્યવસ્થાની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાઓ જ્યારે અમલમાં મૂકવામાં આવે છે ત્યારે તે દરમિયાન ઘણા બધા અવરોધો અને મુશ્કેલીઓ ઊભી થાય છે આ અવરોધો અને મુશ્કેલીઓને દૂર કરીને આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી એટલે અંકુશ અંકુશ એ યોજનાને પાર પાડવા માટે કર્મચારીઓની પ્રવૃત્તિઓની ચકાસણી કરવાની અને તેમાં જો ભૂલો જણાય તો તે ભૂલો સુધારવાની પ્રક્રિયા છે અંકુશ શું છે તો સંચાલનની પ્રક્રિયામાં ક્રમની દૃષ્ટિએ જોઈએ તો આયોજન એ પ્રથમ કાર્ય છે અને અંકુશ એ છેવટનું કાર્ય છે આયોજન એ સંચાલન પ્રક્રિયાનું પ્રથમ સોપાન કહેવાય છે અને અંકુશ છેલ્લું સોપાન કહેવાય છે અંકુશ અને આયોજન એકબીજા સાથે સંબંધ ધરાવે છે કેમ કારણ કે આયોજન મુજબ કાર્ય નક્કી થાય વ્યવસ્થા તંત્રમાં તે મુજબ સત્તાને જવાબદારીની સોંપણી થાય અને તે મુજબ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવે આમ જ્યારે કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશનું કાર્ય પણ શરૂ થાય છે સંચાલનમાં જે કાર્યો કરવાના હોય તે કાર્યોની પ્રગતિ તેમની આયોજનમાં નક્કી કરેલા ધોરણો સાથે સરખામણી અને જો સરખામણી કરતી વખતે વિચલનોની જાણકારી મળે તો તે જાણકારી મેળવવાનું કાર્ય એટલે જ અંકુશ એટલે આયોજનમાં જે ધ્યેય નક્કી કરવામાં આવે છે તે મુજબ કાર્ય થાય છે કે નહીં જો નહીં થતું હોય તો તે વિચલનોની જાણકારી મેળવવી અને તેને દૂર કરવું એટલે અંકુશ આવા વિચલનોની માહિતી મેળવીને તેમને દૂર કરવા અને સુધારાલક્ષી પગલાં લેવાનું કાર્ય ખૂબ જ અગત્યનું છે જે કાર્ય અંકુશનું કાર્ય કહેવાય છે જોઈશું અંકુશનો અર્થ અને વ્યાખ્યા સામાન્ય રીતે અંકુશ એટલે એકમમાં કયા કાર્ય થઈ રહ્યા છે તે નક્કી કરવું થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા કે જેથી યોજના મુજબ કાર્ય થાય કયા કાર્ય થઈ રહ્યા છે તો તે આયોજન મુજબ થઈ રહ્યા છે કે નહીં એટલે તેનું મૂલ્યાંકન કરવું પડે છે અને જો એ રીતે કામ ન થતું હોય તો તેમાં સુધારાલક્ષી પગલાં લેવા પડે છે બીજું છે આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે એનો અર્થ એ કે આયોજન વગર અંકુશ નથી અને અંકુશ વગર આયોજન થઈ શકે નહીં ત્રીજું છે હેનરી ફેયોલના મત મુજબ ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે તો આ સૂચનાઓ અને યોજનાઓ શું છે યોજનાઓ આયોજનમાં નક્કી કરેલી છે તેના ઉપરથી વ્યવસ્થા તંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવે છે અને એકમના જે સિદ્ધાંતો છે તે મુજબ કાર્ય થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી છે તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે જેથી તે સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય તો હેનરી ફેઓલની વ્યાખ્યા ધ્યાનમાં લેવી ધંધા કે એકમમાં બધું નક્કી કરેલી યોજના મુજબ આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે તેનો હેતુ નબળાઈઓ અને ભૂલો શોધી કાઢવાનો છે જેથી તે સુધારી શકાય અને ફરી થતી અટકાવી શકાય એ જ રીતે પીટરે ડ્રકરના મતે અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય પ્રયત્ન શું કરીએ છીએ એકમના ધ્યેયને સિદ્ધ કરવાનું તો તેના દ્વારા તે પરિણામ આવે છે કે નહીં બીજું કે આ પરિણામ લાવવા માટે જે સાધનોનો ઉપયોગ કરીએ છીએ તે ઉદ્દેશ આધારિત હોવો જોઈએ તો અંકુશ એટલે પ્રયત્ન અને પરિણામ સાધન અને ઉદ્દેશ વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય ટૂંકમાં જોઈએ તો પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્ય થતાં રહે તે રીતે પ્રવૃત્તિઓનું નિયમન કરવું એ અંકુશનું હાર્દ છે એટલે કે મુખ્ય કાર્ય છે પૂર્વ નિર્ધારિત ધોરણો આયોજનમાં નક્કી કરેલા છે તે મુજબ કાર્ય થતું હોવું જોઈએ તેની માટે નિયમન એટલે કે નિયમોનું પાલન થવું ખૂબ જરૂરી છે આ નિયમોનું પાલન અંકુશના કાર્ય દ્વારા કરાવી શકાય છે તો આ થઈ અંકુશના અર્થ અને વ્યાખ્યા અંકુશની લાક્ષણિકતાઓ પ્રથમ છે આયોજન સાથે સંબંધ આપણે હાલ વ્યાખ્યામાં જોઈ ગયા તે મુજબ આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે કારણ કે આયોજનમાં જે યોજના ઘડવાનું કાર્ય થઈ છે તે યોજના અમલમાં મૂકવા માટે અંકુશ ખૂબ જ જરૂરી છે અંકુશ યોજના મુજબ જ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે જેથી આયોજન અને અંકુશને જોડિયા બાળકો સમાન પણ કહેવામાં આવે છે જો આયોજન થયું હોય તો અંક અંકુશનું કાર્ય કરી શકાય છે પરંતુ જો આયોજન ન કર્યું હોય તો આયોજન વિના અંકુશ અશક્ય બને છે બીજું છે દરેક સપાટીએ થતું કાર્ય એવું નથી કે અંકુશનું કાર્ય તળ સપાટીમાં જ થાય છે પરંતુ ઉચ્ચ સપાટી હોય મધ્ય સપાટી હોય કે તળ સપાટી હોય દરેક સપાટીએ અંકુશનું કાર્ય કરવું પડે છે પરંતુ તેની માત્રા અલગ અલગ હોઈ શકે તે કોઈ એક વિભાગમાં કે ખાતા પૂરતું મર્યાદિત નથી તે દરેક સપાટીએ અને દરેક વિભાગોમાં થતું કાર્ય છે અંકુશનું કાર્ય સંચાલનની દરેક સપાટીએ અધિકારીઓ કે હોદ્દે દ્વારા તેમના તાબેદારો કે કર્મચારીઓ પર થતું હોય છે અંકુશના પ્રમાણમાં વધારો કે ઘટાડો હોઈ શકે ઉચ્ચ સપાટી અંકુશનું કાર્ય થોડું ઓછું હોય છે અને તળ સપાટીમાં અંકુશનું કાર્ય થોડું વધારે પ્રમાણમાં થતું જોવા મળે છે ત્રીજું છે સતત પ્રક્રિયા એવું નથી કે એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન મુજબ જ ચાલશે એવું જો માનીએ તો તે ભૂલ ભરેલું કહેવાય એટલે એકમની પ્રવૃત્તિઓ પર સતત અંકુશ રાખવો જરૂરી છે વાસ્તવમાં દરેક કર્મચારીઓની પ્રવૃત્તિ ઉપર સતત દેખરેખ રાખીને તેના કાર્યોમાં જો વિચલનો દેખાય એટલે કે તફાવત દેખાય તો તે તફાવતોને તે પ્રવૃત્તિઓમાંથી દૂર કરવાનું જરૂરી છે તો આ વિચલનો દૂર કરવા પ્રયત્નશીલ રહેવું પડે બે મુખ્ય બાબતો છે એક છે ગુણવત્તા જાળવણી અંકુશ અને બીજું છે ખર્ચ ઉપર અંકુશ જે વસ્તુનું ઉત્પાદન થતું હોય એકમમાં તેની ગુણવત્તા જળવાવી ખૂબ જ જરૂરી છે તેની સાથે સાથે તેની ઉપર ખર્ચ અંકુશ રાખવો પણ ખૂબ જ જરૂરી છે આ બંને બાબતો જો ધ્યાનમાં લેવામાં આવે તો એકમમાં ઉત્પાદનની પર્ટલ નીચી જશે અને જેનાથી ધંધાકીય એકમને સારો એવો લાભ થશે એટલે અંકુશ એ સતત ચાલતી પ્રક્રિયા છે સતત પ્રવૃત્તિઓનો અંકુશ રાખવો જરૂરી છે ચોથું છે સંચાલનનું છેવટનું કાર્ય આપણે સંચાલનના વિવિધ કાર્યો જોયા આયોજન વ્યવસ્થા તંત્ર કર્મચારી વ્યવસ્થા દોરવણી અને છેવટે આવે છે અંકુશ સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય છે વ્યવસ્થા તંત્ર દ્વારા તેનો અમલ થાય કર્મચારી વ્યવસ્થા ગોઠવી તેમને દોરવણી આપવામાં આવે ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે એટલે સંચાલન કાર્ય છે અંકુશનું કાર્ય નિયમનનું છે જે એકમની પ્રવૃત્તિઓ કાર્યરત થયા પછી જ શરૂ થાય છે તે પહેલાં તો તમામ પ્રકારની ગોઠવણી અને વ્યવસ્થા જ કરવાની હોય છે એટલે જ્યારે એકમની પ્રવૃત્તિઓ શરૂ થાય છે ત્યારથી અંકુશનું કાર્ય શરૂ થાય છે એટલે અંકુશ એ સંચાલનનું છેવટનું કાર્ય છે પાંચમું છે ભવિષ્ય સાથે સંબંધ ભવિષ્ય સાથે સંબંધ અંકુશને કઈ રીતે છે તો સંચાલક ભૂતકાળ ઉપર કાબૂ રાખી શકતો નથી અને ભૂતકાળની પ્રવૃત્તિઓને બદલી શકતો પણ નથી પરંતુ ભૂતકાળના બનાવોનું તે અવલોકન કરી શકે છે તેનું મૂલ્યાંકન કરી શકે છે કે જેથી કરીને તેનો લાભ ભવિષ્યમાં મળી શકે અને જે ભૂતકાળમાં ભૂલો થઈ હતી તેનો પુનરાવર્તન ભવિષ્યમાં ન થાય અંકુશનો ઉદ્દેશ જ ભૂતકાળમાં થયેલી ભૂલો બગાડ અને નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી રાખવાનો છે એટલે કહેવાય છે કે અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે તેને ભવિષ્ય સાથે સંબંધ છે છઠ્ઠી લાક્ષણિકતા છે રચનાત્મક પ્રવૃત્તિ અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓની કાર્ય સ્વતંત્રતા ઉપર તરાપવામાં મારવામાં આવે એવો થાય છે અંકુશ શબ્દ સાંભળીએ એટલે આપણને એવો ખ્યાલ આવે છે કે કોઈકને નિયંત્રણમાં રાખવું કે કોઈકને દબાણમાં રાખવું પરંતુ હકીકતમાં આ માન્યતા ખોટી છે ખરેખર કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે છે કે નહીં અને જો તે મુજબ કાર્ય ન થતું હોય તો તેને ત્યાંથી અટકાવીને યોગ્ય માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે એટલે ધંધાકીય એકમમાં જે પ્રવૃત્તિઓ થતી હોય ખોટી રીતે થતી હોય તો તેને અટકાવીને ખરા રસ્તે લઈ જવી એટલે અંકુશ અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી એટલે નેગેટિવિટી તેમાં નથી તે એક હકારાત્મક પ્રવૃત્તિ છે તે વિધેયાત્મક પ્રવૃત્તિ છે અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરીથી ભૂલનું પુનરાવર્તન ન થાય તેવા પગલાં અંકુશ દ્વારા લેવામાં આવે છે તેથી કહેવાય છે કે અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે સાતમી લાક્ષણિકતા છે આંતરિક પ્રક્રિયા અંકુશ કોની ઉપર રાખી શકાય તમે જાણો છો કે ધંધાકીય અને બે પર્યાવરણ હોય છે એક આંતરિક પર્યાવરણ અને એક બાહ્ય પર્યાવરણ અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે કારણ કે એકમની જે વિવિધ પ્રક્રિયાઓ છે જેવી કે ઉત્પાદન વેચાણ ખરીદી નાણાકીય બાબતો નાણાં હિસાબ તથા કર્મચારીઓની કાર્ય પદ્ધતિ આ તમામ કાર્યો આંતરિક પ્રક્રિયામાં ગણવામાં આવે છે તો આ સાથે અંકુશની પદ્ધતિને વીંટાળી લેવામાં આવે છે વણી લેવામાં આવે છે કારણ કે આંતરિક પ્રક્રિયાઓ પર જ અંકુશ રાખી શકાય છે બહારની જે પ્રક્રિયા હોય તેની ઉપર આપણે કોઈપણ અંકુશ રાખી શકતા નથી બાહ્ય પ્રક્રિયાઓમાં સરકારની નીતિમાં ફેરફાર સરકાર દ્વારા કરી શકાય છે એકમ કરી શકતું નથી તે જ રીતે માર્કેટમાં તેજી મંદીની પરિસ્થિતિને કાબૂ માર્કેટ કરી શકે છે બજાર કરી શકે છે ધંધાકીય એકમ તેજી મંદીની પરિસ્થિતિને કાબૂમાં લઈ શકતો નથી એ જ રીતે લોકોના મનોવલણોમાં ફેરફાર થાય તો તેની ઉપર પણ અંકુશ રાખી શકાતો નથી એટલે અંકુશની પ્રક્રિયા ધંધાકીય એકમની અંદર આંતરિક વિભાગમાં જ રાખી શકાય છે તેથી અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે આઠમી લાક્ષણિકતા છે ગતિશીલ પ્રક્રિયા અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે એ આપણે જોઈ ગયા અંકુશ અને આયોજન એક સિક્કાની બે બાજુ છે બે જોડિયા બાળકો છે તે તમામ જોઈ ગયા આયોજન અને અંદાજ ઉપર જ આધારિત સૂચિત બૌદ્ધિક બૌદ્ધિક પ્રક્રિયા કરવામાં આવે છે અને એ આયોજન મુજબ કાર્ય ધંધાકીય એકમમાં થાય છે પરંતુ તમે જાણો છો કે બાહ્ય પરિ પ્રક્રિયાઓને બાહ્ય પરિબળોને આપણે અંકુશમાં લઈ શકતા નથી તો જુદા જુદા પરિબળોમાં અંદાજો બદલાય તે સ્વાભાવિક છે અને અંદાજો બદલાય તો તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં પણ ફેરફાર થાય જ છે તો જે રીતે આયોજનના લક્ષ્યાંકમાં ફેરફાર થાય તે મુજબ અંકુશની પ્રક્રિયામાં પણ ઝડપી પરિવર્તન કરવામાં આવે છે જો બાહ્ય પરિબળોના સંદર્ભમાં તમારા ધંધાકીય એકમમાં પરિવર્તન ન આવે તો ધંધાકીય એકમ ખોટમાં જશે નવમું છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ આપણે જાણીએ છીએ કે અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે અને વ્યક્તિઓની પ્રવૃત્તિની સુધારણા માટે કરવામાં આવતી પ્રવૃત્તિ છે કારણ કે કોઈ પણ કાર્ય હોય સંચાલનનું તે વ્યક્તિઓ દ્વારા જ કરવામાં આવે છે એ રીતે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ અંકુશને કહી શકાય તેના કેન્દ્રમાં વ્યક્તિ છે અંકુશ એ અધિકારીઓ દ્વારા કર્મચારીઓ પર રાખવામાં આવે છે તો અધિકારીઓ પણ વ્યક્તિઓ છે અને કર્મચારીઓ પણ વ્યક્તિઓ છે દરેક પ્રવૃત્તિ અને કાર્યો કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવે છે એ કાર્ય કરતી વખતે જો ભૂલો વિચલનો કે તફાવત મળે તો તે ભૂલો વિચલનો કે તફાવત પણ વ્યક્તિઓ દ્વારા જ થાય છે એટલે એને શોધવું અને એને દૂર કરવું તો તે પ્રવૃત્તિ એટલે અંકુશની પ્રવૃત્તિ આમ જોવા જઈએ તો અંકુશ એ વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે દસમી લાક્ષણિકતા છે અંકુશ વૈધિક કે અવૈધિક હોઈ શકે એમ તો જોવા જઈએ તો એકમમાં વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિ પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈધિક સ્વરૂપે જ જોવા મળે છે એટલે કાયદેસર રીતે તેનું ઘડતર થયેલું હોય છે પરંતુ સમય જતાં એકમમાં સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સંબંધો સોંપાય છે સંકલન ઊભું થાય છે તો તેના કારણે એકમમાં અવૈધિક સ્વરૂપની અંકુશ વ્યવસ્થા પણ વિકાસ પામે છે આવી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે કારણ કે વૈદિક રીતે જે અંકુશ રાખવામાં આવે છે તેમાં જાણે અજાણે પણ દાબ દબાણ આવી જાય છે પરંતુ અવૈધિક અંકુશ વ્યવસ્થા હોય તો તેમાં બધાની સંમતિથી મનમેળથી કાર્ય થતું હોય છે તેથી અવૈધિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે આજે આપણે અંકુશનો અર્થ અને લાક્ષણિકતાઓ જોઈ આવતા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ